રાણાવાવ શહેરમાં ગઈકાલે એક ધાર્મિક સ્થળ પર ચોરીની ઘટના બાદ આજે વધુ છ જેટલા બંધ મકાનોના તાળા તૂટવાની ઘટના સામે આવી છે તેમજ એક બાઇક તથા સોનાના દાગીનાની ચોરી થઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે ત્યારે આ વિસ્તારની પોલીસની કામગીરી સામે લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે રાણાવાવ શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે તસ્કરોને જાણે પોલીસનો ભય ન હોય અથવા તો આવા તસ્કરો પોલીસને ખુલ્લી ચેલેન્જ કરી રહ્યા હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે ગઈકાલે જામનગર ચોકડી પાસે ફાર્મ હાઉસમાં આવેલા એક ખાનગી મંદિરમાં ટ્રાટકેલા તસ્કરોએ 6 તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ આજે રાણાવાવ શહેરના પીપરિયા રોડ પર આવેલ ગોલ્ડન સોસાયટી અને રોનક સોસાયટી સહિતના વિસ્તારોમાં છ જેટલા બંધ મકાનોના તાળા તૂટ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે જેમાં એક રહેણાંક મકાનમાં ગુસ્સી તસ્કરોએ કબાટ તોડી અને 1.5 બે તોલા જેટલા વજનના સોનાના દાગીનાની ચોરી કરી હતી આ ઉપરાંત આ સોસાયટીમાં રહેતા દિનેશભાઈ સિયાણીની ઘરની બહાર પાર્ક કરેલ મોટરસાઇકલની પણ તસ્કરોએ ચોરી કરી હતી જે અંગે રાણાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસ હરકતમાં આવી છે આ સબુ ખિંમજીવાળજી સિયાણી બોલું છું અમારી ગાડી આજ રાતના અહીંથી ચોરી થઈ ગઈ છે મારા છોકરાના નામે ગાડી છે અને ગાડી નંબર છે જે જે પચીસ એસ તેતાલીસ ચિમોતેર નંબર હવે સાહેબ અમે રાત્રે ઘરમાં સૂતા હતા ને પાંચ વાગે અમે આવીને જોયું તો ગાડી નહોતી અમને કોઈ ઉપર શંખ નથી કે અજાણા શખ્સો કોઈ આવીને ઉપાડી ગયા હશે સાહેબ એમ અને દિનેશના નામની ગાડી છે સાહેબ અમે બાર પાર્કિંગ કરીએ છીએ કોણ વ્યક્તિ આવીને લઈ જઈએ અમને ખબર રોજ અમારી પાર્કિંગમાં પડ્યું હોય બારે